પલસાણાના કડોદરા ખાતે બે દિવસ પહેલા બનેલા ફાયરિંગ પ્રકરણમાં કડોદરા પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ. પૈસાની લેતી દેતીમાં કરવામાં આવ્યું હતું રાઉન્ડ ફાયરિંગ. પલસાણાના કડોદરા ખાતે ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાના ભત્રીજા પર બે દિવસ પહેલા બે રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના બની હતી. ઈશ્વર વાસફોડિયા હાલ જ થોડા દિવસે પહેલા પાસાની સજા કાપી જેલમાંથી બહાર આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી પૈસાને લઈ દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા નામના ઈસમો સાથે તેની બવાલ ચાલી રહી હતી. ઘટનાના દિવસે ઈશ્વર વાસફોડિયા પોતાની થાર કારમાં આવી રહ્યો હતો. દરમિયાન તેનો રસ્તો રોકી દુર્ગેશ અને તેનો મિત્રોએ લાકડીનો સપાટો મારવાનો પ્રયાસ કર્યો હતો. પાછલી રાત્રિનો આ બનાવ છે. આ કામના ફરિયાદી ઈશ્વરભાઈ વાસફોડિયા પોતે લગભગ 10-15 દિવસ પહેલાં પાસામાંથી છૂટીને આવેલા અને એ દરમિયાન રાત્રિના લગભગ 8 વાગે પોતાની થાર ગાડી લઈ અને સુરત સિટી તરફ જઈ રહ્યા હતા. તો અંત્રોલીથી આગળ રોડ ઉપર એમના જૂના મિત્રો દુર્ગેશભાઈ, પ્રવીણભાઈ અને કરણ નામના વ્યક્તિ ઉભેલા અને એમણે હાથ ઊંચો કરતા પ્રવીણ ઈશ્વરભાઈએ પોતાની ગાડી થોડી ધીમી પાડેલી. ગાડી ધીમી પડતા આ કામના જે આરોપી છે દુર્ગેશભાઈ, એમણે લાકડીના દંડા વડે એ ગાડી પર થોડો ફટકો મારવાની કોશિશ કરેલી અને તેથી ઈશ્વરભાઈ પોતે ત્યાંથી ભાગીને નીકળી આવેલા. એ આવીને પોતાના ઘરે આવેલા ગ્રીફળિયા ખાતે અને પોતાના માતા પિતાને આ બાબતે વાતચીત કરેલી. એ દરમિયાન પોતે લગભગ ફરીથી રાત્રિના 3-1 વાગે એમના ઘરની આગળ રોડ ઉપર જ બીજી એક વરણા ગાડી અને એક વેઝા ગાડી આવેલી, જેમાં વરણા ગાડીમાંથી આશીષ નામનો વ્યક્તિ જે એનો જૂનો મિત્ર છે એને મળેલો અને સમાધાન બાબતે વાત કરેલી. એમાં અગાઉ પ્રવીણભાઈ આ દુર્ગેશભાઈ તેમજ પ્રવીણ સાથે કોઈ પૈસા આપેલા ઉછીના અને એની લેતી બાબતે તે લોકોને ફોન ઉપર ઘણી વખત છેલ્લા 2 દિવસથી ઝઘડો ચાલતો હતો અને એ જ બાબતે આશીષભાઈ ઈશ્વરભાઈના ઘેર સમાધાન કરવા માટે એમની સાથે આવેલા. એ દરમિયાન વરણા ગાડી અને જે બ્રેઝા ગાડીમાં 3 બીજા એના મિત્રો બેઠેલા એ બધા રોડ ઉપર જ હાજર હતા. તે દરમિયાન આ કામના જે ફરિયાદી છે ઈશ્વરભાઈ, એમના ભત્રીજા જીગર અને જય બંને બીજી એક એક્સયુવી ગાડી લઈ અને બાર રોડ ઉપર આવતા હતા, ફૂલ સ્પીડમાં આવતા હતા. એ દરમિયાન આગળ વરણા ગાડીમાં બેસેલ દુર્ગેશ અને પ્રવીણે આ જીગર અને જયની ગાડી એક્સયુવી ગાડી પર ફાયરિંગ કરેલું અને બે અવાજ પણ આવેલા એ વખતે, અને ત્યાંથી આ બંને ગાડીઓ આ રીતનું કૃત્ય કરીને નાસી ગયેલા. અને આ જ બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં IPC 307 તેમજ આમ સેક્ટર ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના 6 આરોપીઓમાંથી અન્ય બીજી ગાડીમાં આવેલા કાર્તિક, રોહિત અને અન્ય આરોપી તેજસ, કાર્તિક, રોહિત અને તેજસ આ ત્રણેયને આ ગુનાના કામે ગઈકાલે અટક કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ પર આજરોજ લેવામાં આવેલ છે. બાકીના જે આરોપી છે પ્રવીણ, દુર્ગેશ અને સતીશ એ વરણા ગાડીમાં હતા, એ લોકો ભાગી ગયેલા ત્યાંથી અને એમની પણ તપાસ ચાલુ છે. જો એમનો પૂર્વ ઇતિહાસ જોતા દુર્ગેશ પણ હમણાં જ થોડા સમય પહેલાં સિટીના કોઈ મર્ડરના ગુનાના કામેથી છૂટેલા આરોપી છે. પ્રવીણ પણ પોતે એના ઉપર પણ પ્રોહિબિશનના ઘણા ગુના છે અને એ પણ રીઢો ગુનેગાર છે, અને સતીશ પણ મારામારીના ગુનામાં છે અને એ પણ રીઢો ગુનેગાર છે. ટૂંકમાં ત્રણેય આરોપી હાલમાં એમની પકડવાની તજવીજ ચાલુ છે અને બાકીના જે 3 આરોપી પકડ્યા છે તેમના રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે. હાલમાં અમારી SOGની, LCBની તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન, કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ, ડિસ્ટાફની ટીમ એમ અલગ અલગ 3-4 ટીમો બનાવી અને આજુબાજુના જિલ્લામાં તેમજ સિટીમાં પણ અમારી ટીમો અત્યારે હાલ કાર્યરત છે 3 આરોપીને પકડવા માટે. જો કે ઈશ્વર વાસફોડિયા ત્યાંથી ભાગી ઘરે આવી ગયો હતો. તે દિવસે રાત્રે દુર્ગેશ અને પ્રવીણ મિત્રો સાથે સમાધાન કરવા એક બ્રેઝ અને એક વેરના કારમાં ઈશ્વરના ઘરે આવ્યા હતા. જો કે એક કાર રોડ પર ઊભી રાખી હતી, જેથી ઈશ્વર વાસફોડિયાના ભત્રીજા કારમાં કોણ છે એ જોવા પોતાની XUV કાર લઈ ગયો હતો. દરમિયાન કાર બહાર ઊભેલા ઈસમે ઈશ્વરના ભત્રીજાની કાર પર બી રાઉન્ડ ફાયર કર્યો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ કડોદરા પોલીસને કરવામાં આવતા કડોદરા પોલીસે તરત જ 307 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં ગુનામાં વોન્ટેડ 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જો કે ફાયર કરનાર મુખ્ય આરોપી દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા હજુ પણ ફરાર છે. કૃષ્ણા સોની, હિન્દ TV ન્યૂઝ, કડોદરા.